गुड मॉर्निंग स्टूडेंट्स, हाउ आर यू? कैसे हो सब लोग? विल बी फाइन. यस, आपने दरेक अपने आपने ત્રણ પાર્ટ સુધી આપણું કમ્પ્લીટ થઈ ગયું. બધા સ્ટુડન્ટને ગુજરાતીનો પાર્ટ 1 2 અને 3 પતી ગયા હશે એનો અભ્યાસ અને સ્વાધ્યાય સાથે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ પાર્ટ 4, બે ખાનાનો પરિગ્રહ. આજે આપણે સ્ટાર્ટ કરીશું એના મેં થોડા ઘણા શબ્દ સમજૂતી અને શબ્દાર્થ પણ મેં બોર્ડ ઉપર લખ્યા છે, તે ધ્યાન આપશો. બે ખાનાનો પરિગ્રહ યાને કે મનુ બહેન ગાંધી. થોડાક પહેલાં આપણે શબ્દાર્થ જોઈ લઈએ, ત્યારબાદ આપણે પાર્ટની સ્ટડી સ્ટાર્ટ કરીશું. પરિગ્રહ યાને કે જરૂર ન હોય તેવું વાપરવામાં, ભેગું કરવા માટે. ભેગું કરવું યાને કે વાપરવાની જરૂર ન હોય અને આપણે ભેગું કરતા રહીએ એને પરિગ્રહ કહેવાય. નિશ્ચય યાને કે નિર્ણય લેવો, નિશ્ચય યાને કે નિર્ણય કરવો. અસબ સહી ન શકાય તેવું. ખેવના યાને કે કાળજી. ભીડ યાને કે ગીરદી, બહુ ભીડ દે બહુ ગીરદી હોય છે ત્યાં. પોસાવું એટલે કે પરવડવું, આપણને પોસાય તેવું. આપણને પોસાય તો આપણે કરીએ, કાર્ય ન પોસે તો આપણે કાર્ય નથી કરતા. સરું યાને કે ઘરના જેવી સગવડ. રેલગાડીનો ખાસ ડબ્બો એટલે કે ઘર. રેલગાડીમાં બધી જે ફેસિલિટી આપણને આપતા હોય તેથી ઘર જેવી હોય એને સલૂન કહી શકીએ. પાશ્ચેત યાને કે કરેલી ભૂલ પાશ્ચેતાપ કરી આપીએ કે મને બહુ જ પાશ્ચેતાપ છે, મારી ભૂલનો મને બહુ જ દુઃખ છે એમ. કરેલી ભૂલોનો મનમાં પડેલો ડંખ જે દૂર કરવા કરી શકે જે પ્રયત્ન, એટલે કે આપણે જે પ્રયત્ન કરીએ આપણે કરી શકીએ છીએ. અમૂલ્ય એટલે કે કિંમતી, રાઈટ? અમૂલ્ય એટલે કે જે આપણે આપણા લાઈફમાં બહુ મહત્વ પસંદ રાખવું હોય એ રીતે, કે જે આપણી લાઈફમાં બહુ મહત્વની વસ્તુ હોય, એટલે કે કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ વ્યક્તિ પણ હોઈ શકે, વસ્તુ આપણા પેરેન્ટ્સ, ભાઈ બહેન, ફ્રેન્ડ્સ, ગ્રુપ, ગમે તે હોઈ શકે, પણ એ આપણી માટે ખૂબ અમૂલ્ય હોય કે એની માટે એનાથી આગળ આપણા માટે કશું ના હોઈ શકે એમ. મતલબ લાઈફ ઇઝ સ્ટોપ, જેમ કે આપણા પેરેન્ટ્સ કહી શકીએ કે આપણા પેરેન્ટ્સથી આગળ આપણી લાઈફમાં કંઈ જ ન હોવું જોઈએ એ રીતે. એ રીતે આપણે કહી શકીએ અમૂલ્ય, યાર કે કોઈએ આપેલી આપણને ગિફ્ટ પણ હોઈ શકે, ભલે પછી નાની હોય કે સસ્તી હોય કે મોંઘી, તે મહત્વ એનું નથી. મહત્વ એ છે કે એ આપનાર વ્યક્તિ કેવું છે, એણે કેટલા મનથી આપણને વસ્તુ આપી છે. વસ્તુ 5 રૂપિયાની હોય કે 50 રૂપિયાની, એનાથી ડિફરન્સ નથી, પણ જે આપ્યું છે એનામાં એની કેટલો પ્રેમ, કેટલી લાગણી, એની દયા, કેટલું મતલબ એનું મન છે કે જે વસ્તુ આપણને એને આપી છે, તો એનું જે મૂલ્ય ન આંકી શકાય એની કે અમૂલ્ય, યાની કે જેનું મૂલ્ય ન આંકી શકાય તેવી વસ્તુ, એને કે કિંમતી વસ્તુ, આપણે એને આપણે જીવ કરતાં બી વધારે રાખી શકીએ. જો અગર રાખવા ચાહીએ તો આપણી માટે જો એ વ્યક્તિ ઇમ્પોર્ટન્સ હોય આપણી લાઈફમાં, કે આપણા પેરેન્ટ્સ ઇમ્પોર્ટન્સ કે ગિફ્ટ ઇમ્પોર્ટન્સ હોય, તો આપણે એને અમૂલ્ય કહી શકીએ કે જેને આપણે રાખી શકીએ. મમ્મી પપ્પાએ આપેલી કોઈ પણ પ્રેઝન્ટ, કોઈ પણ કોઈ એવું ખાસ કે જે આપણા દિવસ માટે આપણી લાઈફમાં બહુ ઇમ્પોર્ટન્સ ધરાવતું હોય, એ રીતે આપણે અહીંયા પાર્ટ સ્ટાર્ટ કર્યો. મનુબહેન ગાંધીનો જન્મ કરાચીમાં થયો હતો. તેઓ મહાત્મા ગાંધીના પિતરાઈ ભાઈ જસવંતલાલના પોત્રી પણ હતા. કોના હતા? જસવંતલાલના પોત્રી હતા. એક વાક્યમાં પ્રશ્નમાં પૂછાઈ શકે, નોટ્સ કરી લેજો. અને એક મનુબેન ગાંધીનો જન્મ ક્યાં થયો તો એ ખાલી જગ્યામાં પૂછાઈ શકે છે. બાપુના અંતવાસી રહેલા મનુબહેન બાપુના જીવન પ્રસંગ સુંદર શૈલીના શૈલીમાં નિરૂપ્યા છે. વિરાટ દર્શન અને બાપુ મારીમાં તેમના જાણીતા પુસ્તકો પણ છે. આ પ્રેરક પ્રસંગ વર્ણનમાં મનુબહેન ગાંધીની સગવડો અંગે વિચાર કરીને બાપુ માટે ટ્રેનના ડબ્બામાં બે ખાના માગી લે છે, યાદ કે બાપુની સેવા માટે બે ખાના માગી લે છે કે બાપુ ગાંધી બાપુને કોઈ તકલીફ ના પડે, અગવડ ના પડે તેના માટે. હવાઈ જહાજથી નીમળતી સગવડને નકારી બાપુ ટ્રેનમાં મુસાફરી કરવાનો આગ્રહ રાખે છે, યાની કે ગાંધી બાપુને વિમાનમાં બેસવાનો આગ્રહ હતો હવાઈ જહાજમાં, પરંતુ તેમણે એનો ઇનકાર કરી દીધો, એમણે પોતે ટ્રેનમાં જવાનું પસંદ કર્યું. મનુબેન બે ખાના માગ્યા. મનુબેને શું કીધું? બે ખાના એમણે માગ્યા ટ્રેનમાં, કે જેથી કરીને કોઈ અગવડ પડે નહીં. એવી બાપુને ખબર પડતા પોત્રીને બાપુને ઠપકો આપ્યો. બાપુએ શું કર્યું? પોત્રીને, પોતાની જ્યાં પોત્રી હતી એને ઠપકો આપ્યો કે તે શું લેવા આવું કર્યું, આપણે એક જ ખાનાની જરૂર છે તો બે ખાના શા માટે તે માગ્યા. એ રીતે એમણે ઠપકો આપ્યો. તેમણે સ્ટેશન માસ્ટરને બોલાવીને બીજા ખાનાની સગવડ સ્વીકારવાની ના પાડી દીધી. પોતાના ખપ કરતાં વધારે વાપરવું એને બાપુજીની એ પ્રકારની હિંસા ગણાય છે. આથી પ્રજાના સાચા, યાની કે પ્રજાના સાચા પિતા તરીકે બાપુની છબી એવી આવે છે. યાની કે કહેવાય છે કે બાપુને જેટલી જરૂર છે એટલું જ મહત્ત્વનું છે, બાકી જે જરૂર હતી તેને લઈને શું કાર્ય કરવાનું આપણે, એમ કે વધારાનું લઈને
જે આપણા હકનું છે એ જ આપણે લઈએ, એટલે જેટલી જરૂર છે એટલો જ આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. તો હવે આપણો પાઠ અહીંયા સ્ટાર્ટ થાય છે. પહેલાં આપણે એની સમજૂતી સમજી લીધી, હવે આપણે એનો પાઠ સ્ટાર્ટ કરીએ. ઈસવીસન 1947 ત્રીસમી માર્ચના રોજ પૂજ્ય બાપુજીની નો આખલીને બિહારના યજ્ઞમાં જંપલાવ્યા પછી પહેરવેલું જ લોર્ડ માઉન્ટ બેટનને મળવા જવાનું થયું. એમને ફર્સ્ટ ક્યાં જવાનું થયું? મળવા જવાનું થયું. કોને થયું? લોર્ડ માઉન્ટ બેટનને મળવા જવાનું થયું. વાઇસ રોય તો પૂજ્ય બાપુજીને વિમાનમાં મળવા બોલાવેલા. બાપુજીને ક્યાં બોલાવ્યા હતા? કોણે બોલાવ્યા હતા? વાઇસ રોય ત્યાંના જે હતા એને વાઇસ રોય બોલાવ્યા હતા. પૂજ્ય બાપુજીને કીધું કે તમે મને વિમાનમાં મળવા આવો એમ, સ્પેશિયલ હું તમારી માટે વિમાન મોકલું, તમે વિમાનમાં બેસીને મને મળવા આવો એમ. જે વાહનમાં કરોડો ગરીબો મુસાફરી ન કરી શકે તેમાં બાપુજીને વિમાનમાં મને કે એમાં મારાથી કેમ બેસાય એમ. કહેવાય છે કે જે વાહનમાં કરોડો ગરીબો યાની કે જે ગરીબો છે તે મુસાફરી નથી કરી શકવાના તેમાં મારાથી કેમ બેસાય, જો મારી પ્રજા જ નથી બેસી શકવાની તો હું બેસીને શું કરીશ. તો એમણે ન બેઠા એમ કહી તેમણે એનો ઇનકાર કરી દીધો, યાની કે એમણે ના પાડી દીધી. ટ્રેનમાં પણ હું તો મારું કામ સારી રીતે કરી લઉં છું ને, શું કહે છે, જે કામ મારે વિમાનમાં બેસીને કરવું છે એ જ કામ હું જો ટ્રેનમાં બેસીને કરી શકું છું ને સારું રીતે કાર્ય, એટલે હું તો આ ગાડીમાં જ આવીશ એવો નિશ્ચય કર્યો. યાની કે નિશ્ચય કર્યો એટલે કે નિર્ણય લીધો, એમણે નિર્ણય લીધો કે હું વિમાનમાં આવીશ નહીં, યાની કે હું ટ્રેનમાં જ મુસાફરી કરીને એને કે આ ગાડીમાં જ આવીશ. પહેલાંના જમાનામાં આગ ગાડી હતી, યાની કે કોલસા નાખીને ગાડી ટ્રેન સ્ટાર્ટ થતી, અત્યારે ઇલેક્ટ્રિક થઈ ગઈ છે જેથી કરીને ફાસ્ટેસ્ટ ટ્રેન થઈ ગઈ. ત્યારે એ ટ્રેનમાં કોલસા નાખે, ત્યારે પહેલાં કોલસાનું ખાણ વધારે હતું, ઉત્પાદન વધારે હતું, અત્યારે એટલું નથી. એ જ કોલસા આપણને ચૂલા સળગાવવા માટે અને બાકી અન્ય ઉપયોગ માટે પણ એ કોલસા ઘણા બધા ઉપયોગી રહેતા. નાના બાળકો તો સ્ટાર્ટિંગમાં જ્યારે લગતા ન હોય તો કોલસાથી ડ્રોઈંગ દોરતા, એવું બી કહેવામાં ને સાંભળવામાં આવે છે. કે ગરીબ અશક્ત હતી, 24 કલાકનો રસ્તો હતો, વળી સ્ટેશને સ્ટેશને આ પરમ પિતાના દર્શન કરવા હજારો મેદની જામતી. શું કે છે, ગરમી કેવી હતી? અશક્ત હતી, બહુ બધી ગરમી હતી એમ કે. અને 24 કલાકનો રસ્તો એટલે આજ સવારથી કાલ સવારનો રસ્તો. સ્ટેશને સ્ટેશને પિતા ગુરુજી બા યાની કે બાપુજીને યાની કે બાપુ ગાંધી બાપુને મળવા માટે અશક્ત ભીડ રહેતી. જે સ્ટેશને ટ્રેન ઊભી રહેતી ત્યાં બાપુને મળવા લોકો ઉમટી પડતા હતા બાળક મળવા માટે એમ કે. છતાં કંઈ પણ તકલીફ નહીં, એમને ક્યાંય ખેવત ના હતી. શું કહે છે, કોઈ પણ ખેવત યાની કે કાળજી, એને કે મેં કોઈ પણ જગ્યાએ કોઈની ખેવત લાગી નહીં. એમને ના થયું કે અહીંયા કાળજી નથી, અહીંયા ધ્યાન નથી રાખવામાં આવતું, બધું કમ્પ્લીટ હતું, એમ કે તકલીફ ન પડી. એમણે મને બોલાવીને કહ્યું, શું કીધું, એમણે બોલાવ્યા યાની કે જે ગરીબો આ બધા આવતા હતા બાપુને મળે એમને થોડી તકલીફ રહેતી હતી, તેથી કરીને બાપુજીએ બોલાવ્યા, જો આ યજ્ઞમાં તું એકલી જ મારી સાથે છો એટલે દિલ્હીમાં હું પહેલો જાઉં છું. શું કહે છે, આ યજ્ઞમાં હું પહેલો જ જાઉં છું એમ કે, એકલી જ છું, તું તો એકલી જ છે પણ હું તો પહેલો જાઉં છું અને દિલ્હીમાં પહેલો વહેલો હું જઈશ. મેં નો આખલી જતા તેઓ નિશ્ચય કરી લો હતો કે ત્યાં જ કરું અથવા મરું અને સાથીઓને છૂટા કરવા. શું કરે છે કે અહીંયા વાત થઈ રહી છે કે હું નો આખલીમાં જતાં જ તેમણે નિશ્ચય કરી લીધો હતો કે ત્યાં જ કરવું છે એમ કે મારે, અથવા મરું અને સાથીઓને છૂટા કર્યા. પણ તને આ મારા યજ્ઞમાં ભાગીદાર બનવા માટે મેં તને રજા આપી, યાની કહે છે પોતાની પુત્રીને કે મેં તને આ યજ્ઞમાં ભાગીદારી કરવા માટે સાથ સહકાર આપવા મેં તને રજા આપી છે, તું સાથે જ રહી. એટલે જેમ નો આખલીમાં બધાને છોડીને આવ્યો તેમ અહીં બિહારમાં પણ બાકી દેવપ્રકાશ હુન્નર વગેરે છે અને તને મૃદુલાબહેન રહેશે. શું રહેશે? મૃદુલાબહેન. મૃદુલાબહેન મારા વતી બધું જ સંભાળશે અને કામ કરશે. શું કહે છે કે મારા વતી મૃદુલાબહેન છે એ મારું બધું જ સંભાળી લેશે એમ એમણે વાતચીત કરી લીધી અને તે મારું પોતે દરેક કાર્ય કરી લેશે. પણ તને છોડીને કેમ જવાય? શું કહે છે, બધું જ કામ મારા વતી બધું સંભાળી લેશે અને કામ કરશે પણ તને છોડીને કેમ જવાય? એ તું પણ નહીં છોડે. શું કહે છે, તું પણ એ નહીં ઈચ્છે, યાની કે તું એ નહીં ઈચ્છે કે હું તને છોડીને જતો રહીશ, એટલે તારે મારી સાથે આવવાનું રહ્યું. યાની કે શું કહે છે, તારે મારી સાથે આવવાનું રહેશે અને તમે આવશો. ઓછામાં ઓછો સામાન અને નાનામાં નાનો ત્રીજા વર્ગનો ડબ્બો પસંદ કરવાનો. શું કહે છે, ના ઓછામાં ઓછો સામાન જરૂર કરતાં પણ ઓછો સામાન લેવો જોઈએ એટલું લેવું અને નાનામાં નાનો ડબ્બો યાની કે ત્રીજો ડબ્બો હોય એવો નાનામાં નાનો ડબ્બો હોય તેને તમે પસંદ કરજો. પણ જોજે આમાં તારી ખૂબ કસોટી છે. શું કહે છે, આમાં તારી ખૂબ કસોટી છે, યાની કે ટ્રેનમાં નાનામાં નાનો ડબ્બો કરવાનો પસંદ
ઓછી વસ્તુ લેવાનું અને આખો સમય પસાર કરવાનો છે. ત્યાં ગયા પછી પણ ત્યાંનું મેનેજમેન્ટ કરવાનું છે, કેવી રીતે કરવાનું છે તે અહીંયા પાઠમાં આપણને સમજાવવામાં આવ્યું છે. મેં સામાન તો ઓછામાં ઓછો લીધું. શું કહે છે? સામાન તેમણે ઓછામાં ઓછો લઈ લીધો જરૂર હતો, પણ સ્ટેશને સ્ટેશને પૂજ્ય બાપુજીના દર્શનાર્થીઓની એટલી ભીડ જામશે કે ઘડીએ એમને આરામ નહીં મળે. શું કહે છે? એ વિચાર કરે છે કે દરેક સ્ટેશને જો બાપુને દર્શન કરવા માટે ભીડ જામવાની જ છે તો એમને આરામ નહીં મળે. વળી ફંડ પણ મારે ગણવું પડશે. તો કે જે ફંડ આવશે એ પણ મારે જ ગણવાનું છે. એ બધો જ અવાજ આવશે. તો કે એ બધો જ અવાજ આવશે. અને આમ વિચારીને મેં બે ખાનાવાળો ડબ્બો પસંદ કર્યો, જેથી કરીને એક ખાનામાં હું મારું કામ કરી શકું, બીજા ખાનામાં બાપુ આરામ કરી શકે તેવો એમને વિચારની દ્રષ્ટિએ બે ખાના પસંદ કર્યા. રેલવે ડબ્બા આવે ટ્રેન લાઈન, એકમાં સામાન રખાવડાવ્યો અને બીજામાં પૂ બાપુજીને સુવા બેસવાનું રાખ્યું. એક ખાનામાં સામાન મૂક્યો, બીજા ખાનામાં બાપુજીને આરામ કરવાની વ્યવસ્થા કરી આપી. પટણાથી દિલ્હી જતી ટ્રેન સવારે 9:30 વાગે ઉપડી. પટણાથી દિલ્હી જતી ટ્રેન રાસ્તે સવારે 9:30 વાગે ઉપડી. બાપુજી મને, બાપુજી કહે અને હું 9:25 વાગે સ્ટેશને આવે. કેટલા વાગે? 9:25 એ 9:30ની ટ્રેન હતી અને 9:25 એ બાપુ અને પોતે એમની પોત્રી બંને આવી ગયા. લોકોની ભીડ અસખ્ત હતી, લોકોની ભીડ બહુ જ જામી ગઈ હતી બાપુના દર્શન કરવા માટે, બાપુને મળવામાં. દર્શન કરતાં વિશેષ હતું મહત્ત્વ મળવાનું એમને. પણ અમે ચડી ગયા, યાની કે અમે બાપુને અમે બંને ટ્રેનમાં ચડી ગયા. બાપુ તો એક મિનિટનો સદુપયોગ કરનારા બાપુ કેવા હતા. એક મિનિટનો સદુપયોગ ક્યાંય પણ વેસ્ટ ન હોય. દરેક કાર્ય મિનિટે મિનિટે, દરેક સેકન્ડે કામ થવું જોઈએ અને આ કાર્ય મિનિટે મિનિટે કરતા, જેથી કરીને દરેકને દરેક મિનિટના કામમાં પાર પડે. એટલે 5 મિનિટમાં ફંડ ઉઘરાવી નાખ્યો. 5 મિનિટમાં શું કર્યું? અમે ફંડ ઉઘરાવી પણ નાખ્યો. 9:30 વાગે ટ્રેન ચાલી. ગરમીના દિવસોમાં બાપુજી બપોરનું ભોજન 10 વાગે લેતા. શું કહે છે? બપોર ગરમી હોય એટલે બાપુ શું કરતા? બપોરે 10 વાગે ભોજન લઈ લેતા. હું બીજા ખાનામાં જઈ સામાન ખોલી પૂજ્ય બાપુજી માટે ખાવાનું તૈયાર કરવા ગઈ. બીજા ખાનામાં ગયા, એમની પોત્રી બીજા ખાનામાં ગયા અને સામાન ખોલ્યો અને પૂજ્ય બાપુજી માટે જમવાની તૈયારી કરવા લાગ્યો. થોડી વારે પૂજ્ય બાપુજીવાળા ખાનામાં આવી. થોડી વાર થઈ ત્યાં બાપુજીના ખાના પોતાનો જે ડબ્બો હતો તેની અંદર પોતે આવ્યા. બાપુજી તો લખવામાં પડ્યા હતા. બાપુજી તો કહેતા હતા, લખતા હતા, એમને હંમેશા કંઈક લખતા જ હતા. એટલે મને પૂછ્યું, ક્યાં હતી તું? શું કહે છે? મને પૂછ્યું, તું અત્યાર સુધી ક્યાં હતી? મેં કહ્યું, અહીં ખાવાનું તૈયાર કરતી હતી. શું કહે છે? હું તમારી માટે ભોજન તૈયાર કરતી હતી. તેમણે મને બારીએથી બહાર નજર નાખી અને જોવાનું કહ્યું. મને પણ જરાક ભાન આવી ગયું કે કંઈક મારી ભૂલ થઈ લાગે છે. બાપુજીએ કીધું કે તું જરા બારીમાંથી બહાર જો તો એમ કીધું. એટલે એમને ખ્યાલ આવી ગયો કે કંઈક મારી ભૂલ થઈ છે, તો જ બાપુ કહેતા હશે. મેં બહાર જોયું તો લોકો લટકતા હતા. મને મીઠો ઠપકો મળે. શું કહે છે? બહાર ટ્રેનમાં લોકો લટકતા હતા જગ્યા માટે. એટલે એમણે બાપુજીએ શું કર્યું? એમને ઠપકો આપ્યો. કેવો આપ્યો? મીઠો, ગુસ્સેથી નહીં પણ પ્રેમથી મીઠો ઠપકો આપ્યો. આ બીજા ખાનાનું તે કહ્યું હતું. શું કહે છે? આ બીજા ખાનાનું તે કહ્યું હતું. મેં કહ્યું, હા બાપુજી, હું અહીં જ બધું કામકાજ કરું છું. સ્ટવ પર દૂધ ગરમ કરું, વાસણ સાફ કરું અને તેથી આપણે તકલીફ પડશે એમ જાણીને મેં બીજું ખાનામાં કર્યું. યાની કે શું કે તમને તકલીફ પડે તેના કારણે બીજું ખાનું પસંદ કર્યો, જેમ કે બીજો ડબ્બો મેં પસંદ કર્યો હતો, જેથી કરીને તમારું કામ અને તમને આરામ પણ મળે અને અહીંયા મારું રસોઈનું કામકાજ થઈ શકે. રાઈટ? કેવો લૂલો બચાવ છે. શું કહે છે? કેવો લૂલો, એમ કે કેવો સામાન્ય રીતે તારો પોતાનો બચાવ કરી લીધો. આંધળો પ્રેમ તે આનું નામ કહેવાય. શું કે? આંધળો પ્રેમ. તારા તને મારા પ્રત્યે જે લાગણી છે, જે પ્રેમ છે, આને શું કહેવાય? આંધળો કહેવાય છે. તને ખબર છે મને એરોપ્લેન ઉપરાંત સ્પેશિયલ ટ્રેનનું પણ તકલીફ, સ્પેશિયલ ટ્રેન એને કે ટ્રેનનું તકલીફ ન પડે માટે કહેવામાં આવે છે. શું કહે છે? કે મને તકલીફ ન પડે એને કે એરોપ્લેન પણ આપવામાં આવ્યું હતું મને એમ કે, અને સ્પેશિયલ ટ્રેનનું પણ તકલીફ વ્યવસ્થા કરી એવી તકલીફ ન પડે તે માટે. પણ એક સ્પેશિયલ ટ્રેન પાછળ કેટલી ગાડીઓ રોકાય, એ કેટલા હજારો ખર્ચ થઈ જશે એ તને ખ્યાલ છે એમ કે તને આપણને કેમ પોસાય એમ. બાપુ એમ કહે છે કે મને એક સ્પેશિયલ ટ્રેન પણ મળી કે તમે એક સ્પેશિયલ ટ્રેનમાં આવો, સ્પેશિયલ વિમાનમાં બેસીને મને મળવાઓ, પણ મેં એ પસંદ નહોતું કર્યું. કેમ નહોતું કર્યું? કે એક સ્પેશિયલ ટ્રેન પાછળ કેટલો ખર્ચ થશે અને એ ખર્ચ આપણને કેમ પોસાય તેના કારણે મેં આ આગગાડીમાં બેસવાનું પસંદ કર્યું હતું.
हूँ तो लोभ्यो रहो छु, शू कह हूँ तो लोभ्यो ते आजे तो वधारा खाणु माँगू है, शू कह तो आज वधारा खाणु माँगी लीधु तू आटल बढ़ लोभ्यो एम थाय, पर सलून माँग्यू हो तो मत, शू कह सलून यानी कि आपने घर जेवी व्यवस्था मे तुते माँग्य तो मड़ी जात, पर तने सोबत के शू तने सोबत आपने शू सारूँ लागत कि आप वस्तु माँगी होत तो एटले तो बीजू खाणु लीधु से, तू आ बधु मारा उपरांत अत्यंत प्रेम ने वश थईने करे छे, शू कहे तू आटली बधी मारी जे सेवा करे छे मारू आटलू ध्यान राखे छे तो तू शू कहे प्रेम में वश थईने, यानी कि मारी प्रति घणी बधी प्रेमाळ छे एना कारणे तू आटलू बधु करे छे, पण मारे तो तने ऊंचे चढ़ावी छे, शू कहे मारे तो तने ऊंचे चढ़ावे छे नीचे पछड़ावी नथी, ए तारे समझवू जोईए अने समझी होत तो हूँ तने कही रह्यो छुं के न पड़वा जोईए, शू कहे कि न पड़ता થવું જોઈએ, યાને કે અહીંયા એમ કહેવામાં આવે છે કે હું તને ઊંચી બેસાડવા માગું છું પણ તું આવું બધું કાર્ય કરીશ તો તું નીચે પછડાય પડીશ અને હું તને નીચે પછડવા દેવા માંગતો નથી, રાઈટ? તો એ રીતે આપણને કહેવામાં આવે છે. હવે એનું પાશ્ચિત કહીએ કે પ્રાશ્ચિત એ જ કે તું બધો સામાન અહીં ખસેડીને અને આગળનું સ્ટેશન આવે ત્યારે સ્ટેશન માસ્ટરને મારી પાસે બોલાવજે. શું કહે છે બાપુ? બાપુ એટલું કહે છે કે તું જે આ બધો સામાન બે ખાનાથી કીધા છે એના બદલે તું એક જ ખાનામાં બધો સામાન મારા ખાનામાં મૂકી દે, યાની કે એક ડબ્બામાં મૂકી દે અને જ્યારે સ્ટેશન આવે ત્યારે તું સ્ટેશન માસ્ટરને બોલાવી લે, હું એમની સાથે વાત કરી લઈશ. હું તો થરથર કાપતી હતી, સામાન તો ખસેડ્યો, શું કહે છે? હું તો થરથર યાની કે ધ્રુજવા લાગી, ડર લાગવા માંડ્યો એને કે હવે શું થશે એમ, અને એણે સામાન તો ખસેડી લીધો અને બાપુના જે ડબ્બો હતો બાપુનો જે રૂમ હતો રે કાકાડીમાં તે એક ડબ્બામાં એમણે મૂકી દીધો સામાન બધો, પણ મને પૂજ્ય બાપુજીની ચિંતા હતી કે હવે કેમ થશે. ઘણી વખત આવી નાની નાની ભૂલ ભલે બીજાની હોય પણ એ પોતાની જ ગણે છે અને એકાદ ટક ખાવાનું પણ છોડે, એ મોટી ચિંતા હતી. શું કરે છે બાપુ? એવા હતા કે આપણા કરતાં બીજાની ચિંતા વધારે કરે છે, યાની કે કોઈ પણ ભૂલ હશે તો એ પોતાના ઉપર લઈ લે છે અને બીજાને નથી આપતા કે મારી ભૂલ છે. આપણે કહી શકીએ કે આપણે માટે કોઈ પણ વર્કઆઉટ કરે છે, આપણું કદાચ કોઈએ કાર્ય કર્યું એમાં કોઈ મિસ્ટેક આવી તો આપણે શું કહીશું કે મેં એને ભૂલ કરી હતી, આપણે આપણું જ કામ એને આપ્યું છે અને આપણી જ ભૂલ થઈ છે, આપણે એને કામ ન આપવું જોઈએ છતાં પણ એ ભૂલ છે તો આપણે શું કહીએ છીએ એણે કર્યું છે? ના, બિલકુલ નહીં. આપણા કામ બીજાને આપવા છતાં જો એ કામ થાય અને એમાં ભૂલ થાય તો આપણો જ વાંક કહેવાય, કારણ કે આપણે એને કામ આપ્યું છે એની ભૂલ નથી, એ ભૂલને એક્સેપ્ટ આપણે કરવી જોઈએ. એ જ રીતે એ બાપુજી પોતાની ભૂલને એક્સેપ્ટ કરે છે અને એકાદ ટકનું જમવાનું પણ એ છોડી દેશે. અગર તકલીફ પડશે તો પોતે એક સમય જમશે પણ નહીં, એક ટાઈમનું જમવાનું નહીં જમે એવી પોતે ચિંતા કરે છે અને ખાવાનું પણ છોડી દેશે એવા વિચાર કરે છે. વળી ટ્રેનમાં લખવાનું, વાંચવાનું, માટી લાવી લેવાનું, કાતવાનું, મને ભણાવવાનું વગેરે બધું જ કામ જેટલું ઘરમાં બેઠા કરવાનું રહેશે તેટલું જ ટ્રેનમાં મુસાફરીમાં પણ ચાલુ રહેશે. આ જે બધું વર્કઆઉટ છે એ બધું ઘરે બી કરતા હતા બાપુજી અને એમની પોત્રી, એ જ કામ અહીંયા ટ્રેનમાં બેસીને પણ કરવાનું છે. કારણ કે આપણે જાણીએ છીએ બાળકો કે બાપુ કોઈ પણ એક એક સેકન્ડને વેસ્ટ નહોતા જવા દેતા, દરેક કામમાં દરેક સેકન્ડે પરફેક્ટ કામ પોતાનું કરતા હતા, જેથી કરીને થાય એ વિચાર કરે છે એમની પોત્રી કે દરેક કાર્ય છે એ પોતે આ ટ્રેનમાં બેસીને પણ એ જ કાર્ય કરવાના છે. વાંચવાનું, લખવાનું, માટી લાવવાનું, કાંચવાનું, મને ભણાવવાનું એ બધું જ કામ જે ઘરે કરે છે અહીંયા ટ્રેનમાં પણ કરવું પડશે અને મુસાફરીમાં પણ ચાલુ રહે છે. અંતે સ્ટેશન આવ્યું, બાપુએ સ્ટેશન માસ્ટરને બોલાવ્યા, એને મારું પરાક્રમ કહ્યું. આ છોકરી મારી પોત્રી છે પણ બિચારી ભલી છે અને ભોળી છે. શું કહે છે માસ્ટરને બોલાવીને? કહે છે કે સ્ટેશન માસ્ટરને બોલાવીને કહે છે કે આ મારી પોત્રી છે પણ કેવી છે? ભોળી છે. હજુ મને કદાચ સમજી ન હોય તેથી જ આ બે ખાના પસંદ કર્યા છે. શાયદ મને હજી સમજી નથી કે હું શું વિચારું છું તેથી તેને બે ખાના પસંદ કર્યા છે, એમાં એનો દોષ નથી. શું કે છે? એમાં કોઈ એનો વાંક નથી. એ મારી કેળવણી કેટલી અધૂરી હશે ને હવે મારે એને એને યાને એને અને એણે બંનેને પ્રાશ્ચિત કરવાનો છે. શું કે છે? એનો કોઈ દોષ નથી એમ કે એનો કોઈ અપરાધ કર્યો નથી, પણ કદાચ એ મારા પ્રત્યે ઘણી લાગણીશીલ અને બહુ જ પ્રેમાળ છે તેથી એ મારી અધૂરી કેળવણી છે એના કારણે તેને થયું છે. યાની કે એને મને હવે બંનેને પ્રાશ્ચિત કરવો છે, એને કે એને પસ્તાવો છે ને પ્રાશ્ચિત આપણે છે ને જે કરેલી ભૂલનો મનમાં પડેલો ડર જે દૂર કરવા માટે આપણે કંઈ પણ પ્રયત્ન કરી શકીએ. તો એ શું કરે છે બાપુ કે સ્ટેશન માસ્ટરને વાત કરે છે કે એટલે આ ખાનું ખાલી કરી નાખ્યું છે અને તેનો ઉપયોગ તમે વધારાના પેસેન્જરને લટકે છે
તેને માટે કરો એટલે માર તો મારું દુઃખ થોડું હળવું થશે. અહીંયા બાપુ શું કહે છે કે મેં એક બે ખાના મેં જે મારા માટે હતા તે મેં એક જ ખાનું મેં મારા માટે લીધું છું, હું એમાં બધી સગવડ પૂરી કરી લઈશ. પણ બીજું જે ખાનું ખાલી કર્યું છે એની અંદર જે બધા મુસાફરો લટકે છે તે મુસાફરોને તમે એને બેસવાની પરમિશન આપો, એને કે એમને ત્યાં મોકલી દો, જેથી કરીને જે આ તકલીફ થઈ છે દુઃખ મારું થોડું હળવું થશે. બાપુ સ્ટેશન માસ્ટરે ઘણી આજીજી કરી પણ બાપુ ક્યાં માને તેવા હતા. સ્ટેશન માસ્ટરે ત્યાં સુધી કહ્યું કે હું એક લોકો માટે બીજો ડબ્બો જોડાવી દઉં છું, કે એટલે સુધી બાપુની વાતચીત હતી કે બાપુએ કીધું કે ના, સ્ટેશન માસ્ટરે એટલું કીધું કે ના બાપુ રવા દો, હું વ્યવસ્થા કરી આપીશ બાકી માટે. પણ બાપુજી એકના બે થયા નહીં, કે બા સ્ટેશન માસ્ટરે એટલે સુધી કીધું કે બાપુ તમે ચિંતા ના કરશો, તમે કહેશો તો હું એક એક્સ્ટ્રા ડબ્બો વધારે આ ટ્રેનમાં જોડાવી દઈશ, પણ તમે અહીંયા આરામથી રહો. પણ બાપુ માન્યા નહીં, બાપુએ કહ્યું બીજો ડબ્બો તો જોડાવો જ જોઈએ, પણ આનો ઉપયોગ કરી લો. શું કહે છે, બીજો ડબ્બો તમે જોડી લો, મને એમાં કોઈ તકલીફ નથી, પરંતુ તમે એને તમે એક પણ આ ડબ્બો પણ તમે પોતે યુઝ કરી લો, એટલે કે પેસેન્જરો માટે વાપરો. કે છે એ આનો ઉપયોગ કરી લો, જે ન જોઈતું હોય છતાં વધારે મળે તે વાપરવું તેમાં હિંસા છે, જે જોઈએ તેના કરતાં વધારે વાપરવું તે આપણી માટે હિંસા કાર્ય છે. મળતી સગવડોનો દુરુપયોગ કરાવી આ છોકરીને તમે બગાડવા માગો છો. શું કહે છે, તમે આ દુરુપયોગ કરીને છોકરીને શું કરો છો, તમે બગાડવા માગો છો. એને સમજ હોવી જોઈએ કે જેટલી જરૂર છે એટલો જ આપણે ઉપયોગ કરવો જોઈએ. બિચારા સ્ટેશન માસ્ટર જંખવાણા પડી ગયા. અંતે બાપુજીનું કેવું માનવું હતું, એ જંગલાઈને ઉત્પોલા મૂંઝવણમાં આવી ગયા કે હવે શું કરવું. એમ બાપુજી એટલું કહેવું માનવું જ હતું, એને કે એમની વાત માનવી પડે એમ હતી. એ તો હિન્દુસ્તાનના પિતા, એ આપણા રાષ્ટ્રપતિ કહેવાય, આપણા એક મહાત્મા ગાંધી કહેવાય, આપણા બાપુ જે આજીવન આપણને યાદ છે દરેક પ્રેરણા માટે, એ આપણા હિન્દુસ્તાનના એક પિતા છે, આપણા પિતાજી છે. એ સગવડ ભોગવે અને એમાં બાળકો લટકે તે એમનાથી કેમ ખપે. શું કહે છે, કંઈ એવું કહે છે બાપુજી પોતાના પિતા એમ કહે છે કે જો બાપુ સગવડ ભોગવે એમ કે પોતે આરામ કરીને પોતાના જ બાળકો બહાર લટકતા હોય એમને કેવી રીતે પોસાય એમ કે, એટલે લટકતા લોકોને જગ્યા મળી અને મને જીવનમાં અમૂલ્ય પાઠ પણ મળ્યો કે મળતી સગવડનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો, ભલે એટલો ઠપકો કે એ વખતે વસમો લાગ્યો હતો, પણ આજે જીવનમાં એમની કિંમત અમૂલ્ય થઈ પડી છે. આવા ઝીંઝવટ ભરેલા અહિંસા પાલનથી જ એમણે પોતાનું જીવન ઘડ્યું અને એમાંથી ભલે ગમે તેટલું ઓછું હું ગ્રહણ કરી શકું, છતાં મારા જીવીએ જીવીને ઘડતોનો હલાવો મળ્યો જે જીવન પર્યાપ્ત મારો વધે. શું કહે છે કે ના, આપણને એક શીખ મળી કે આની આધારે કેટલી એવી હતું કે જે આપણને ઓછામાં ઓછી સગવડમાં પૂરું કરીને આપણે પોતાનું કાર્ય કરી શકીએ છીએ, છતાં પણ આપણે વધારે ને વધારે એનો દુરુપયોગ કરીએ છીએ. થોડામાંથી વધારે જેટલી જરૂર છે આપણે એટલું જ લેવું જોઈએ. અહીંયા આપણને તો એને એટલું જીવનમાં મળ્યું, ઠપકોથી દિવસે મળે એમની પોતરીને, પણ એને આ જીવન પર્યાપ્ત મળી ગયું કે આપણે કેવી રીતે ને શું કરવું જોઈએ. તો આ પાઠના આધારિત આપણને એટલું સમજમાં આવે છે કે હંમેશા આપણે એવું કાર્ય કરવું જોઈએ કે જેટલી જરૂર છે એટલું જ આપણે લેવું જોઈએ, જરૂરથી વધારે લેવું જોઈએ નહીં. થોડીક અગવડ ભોગવી લેવી પણ બીજાને પણ સગવડ આપવી જોઈએ, યાની કે આપણા પિતાજી જેમ પોતાના માટે નથી ખાતા અને આપણી માટે લાવી આપે છે, એવી જ રીતે આપણે દર વખતે આપણે એવું ધ્યાનમાં રાખવાનું કે કોઈ તકલીફ પડે નહીં. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું કે અભ્યાસ અને સ્વાધ્યાય સાથે. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો. ગુડ બાય એન્ડ ટેક કેર.